વેલકમ ફ્રેન્ડ્સ મિત્રો આજના લાઈવ લેક્ચરમાં આપ સર્વનું સ્વાગત છે આજનો આપણો લાઈવ લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છે તો તમામ મિત્રો ઝડપથી લાઈવ આવી જાઓ જે મિત્રો લાઈવ આવી ગયા હોય એ કમેન્ટ કરજો વેરી ગુડ ચલો મિત્રો આજનો આપણો લેક્ચર છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની વિવિધ યોજનાઓ બરાબર છે એટલે કે જે સ્કીમ્સ છે ગવર્મેન્ટની બરાબર મહત્ત્વની એના વિશેનો આપણું લેક્ચર છે તો મિત્રો ઝડપથી લાવ આવી જાવ તો આપણું લેક્ચર શરૂ કરીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની અંદર સરકાર દ્વારા જે અલગ અલગ સ્કીમો લાવવામાં આવી છે એમાં હાલ જે કરંટ બેઝની સ્કીમ છે ખાસ એવા ક્વેશ્ચન આપણને પૂછાશે જે વર્ષોથી સરકાર ચાલી આવતી સ્કીમો છે તો એના સંદર્ભમાં પણ ક્વેશ્ચન પૂછાશે હા તો આવા આપણે પ્રશ્નોનો અભ્યાસ કરવો છે તો આજનો આપણો વિષય શરૂ કરીએ બરાબર છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ પ્રાથમિક માધ્યમિક શિક્ષણની યોજનાઓ તો મિત્રો તમને તમામને મારો અવાજ પહોંચતો છે આપણો લાઈવ લેક્ચર આપણે શરૂ કરીએ તમારી કમેન્ટ આવે એટલે આપણો લેક્ચર શરૂ કરીએ તો મિત્રો ફટાફટ તમે કમેન્ટ કરજો બરાબર તમે લાઈવ આવી ગયા હોય તો મને કમેન્ટ આપજો જેથી કરીને આપણો લેક્ચર આપણે આગળ વધારી શકીએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની યોજનાઓ શરૂ કરવી છે તો તમામ મિત્રોનું સ્વાગત છે વેરી ગુડ ચલો મેં કીધું કોઈ મિત્રોની કોમેન્ટ કેમ નથી આવતી જય જયહિંદ શિલ્પાબેન માલતીબેન અલ્પેશભાઈ વેરી ગુડ શીતલબેન તમામ આવી ગયા છો તો આપણો લેક્ચર આપણે શરૂ કરી દઈએ વેરી ગુડ રામજીભાઈ પણ આવી ગયા છે હવે આપણો લેક્ચર શરૂ કરીએ આપણે બરાબર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે વિવિધ યોજનાઓ છે પ્રાથમિક શિક્ષણની અને માધ્યમિક શિક્ષણની બરાબર ખાસ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની આપણે યોજના જોવાની છે ઉચ્ચ શિક્ષણની યોજના જોવાની નથી પણ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણને આવરી લેતી જે યોજનાઓ છે એનો આપણે ફોકસ કરવાનો છે બરાબર કરંટની અંદર કોઈ મહત્ત્વની યોજના હોય તો એવી યોજના પણ આપણે જોવાની છે તો આપણે શરૂ કરીએ બધી યોજનાઓ બરાબર છે યોજનાઓનો અભ્યાસ શરૂ કરીએ વેરી ગુડ ચલો દાબેન બધા આવી ગયા છો તો આપણે શરૂ કરી દઈએ આપણો આજનો લેક્ચર બરાબર છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની જે વિવિધ મહત્વની યોજનાઓ છે એના વિશે આપણે આજ સ્ટડી કરવું છે ચલો પહેલી જ યોજના છે આપણી નિષ્ઠા ટ્રેનિંગ નિષ્ઠા ટ્રેનિંગથી આપણે શરૂઆત કરવી છે આપણી પહેલી યોજના છે નિષ્ઠા ટ્રેનિંગ અને આપણે થોડું પ્રશ્નોત્તરી એની રીતે જઈએ છીએ જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય આપણે નિષ્ઠા ટ્રેનિંગની વાત કરી હતી લાસ્ટ ટાઈમ બરાબર તો આ નિષ્ઠા ટ્રેનિંગ જે છે એનું આપણે નવી યોજના છે કેન્દ્ર સરકારની આ યોજના છે હવે આ જે યોજના છે આ તાલીમનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું પહેલો પ્રશ્ન તમારા માટે છે આ નિષ્ઠા તાલીમ છે એનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું નિષ્ઠા ટ્રેનિંગનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું પહેલો પ્રશ્ન નિષ્ઠા સંદર્ભમાં તમારે યાદ રાખવાનો બીજો પ્રશ્ન છે કયા ધોરણના શિક્ષકો માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે પહેલો પ્રશ્ન આપણો છે જે મિત્રોને ખ્યાલ હોય એને જવાબ આપવાનો છે પછી બધા પ્રશ્નોના જવાબ નિત્ર હું તો આપવાનો જ છું બરાબર છે કેટલા શિક્ષક માટે આ તાલીમનું આયોજન છે કેટલા શિક્ષકો માટે આ નિષ્ઠા તાલીમનું આયોજન કરવામાં આવેલ છે તો પહેલો પ્રશ્ન આપણો આ તાલીમનું આયોજન કઈ સંસ્થા દ્વારા આ તાલીમનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું નિષ્ઠા ટ્રેનિંગ છે એનું આયોજન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું વેરી ગુડ ચલો પ્રવીસિંહ કે છે જીસીઆરટી શીતલબેન કે છે એનસીઆરટી ખરેખર આ ટ્રેનિંગ છે એ કોણે શરૂ કરેલી છે કયા ધોરણના શિક્ષકો માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે કયા ધોરણના શિક્ષકો માટે આ તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે કેટલા શિક્ષકો માટે આ તાલીમનું આયોજન છે તાલીમ શું કામ કરવાનું હોય છે વેરી ગુડ ચલો તો આ તાલીમ જે છે એ એમએચઆરડી મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસર્ચ ડેવલપમેન્ટ દ્વારા આયોજિત છે એમએચઆરડીએ આ તાલીમની જવાબદારી એનસીઆરટીને ને સોંપેલી છે બરાબર હા એમએચઆરડી આ કાર્યક્રમ એમએચઆરડીનો છે બરાબર એની જવાબદારી એને તો કે એન સોંપી દેશ લેવલે એનસીઆરટીએ રાજ્ય લેવલે જીસીઆરટી એટલે કે એસસીઆરટીને સોંપી તો આ કાર્યક્રમ મેઇન કોનો છે એમએચઆરડીનો છે કયા ધોરણના શિક્ષકો માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે વેરી ગુડ મુકેશભાઈ એકથી આઠ વન ટુ એઇટ એકથી આઠ ધોરણના શિક્ષકો માટે આ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે કેટલા શિક્ષક માટે આ તાલીમનું આયોજન કરવામાં આવેલું છે ફોર પોઈન્ટ ટુ મિલિયન વેરી ગુડ એટલે બેતાલીસ લાખ શિક્ષકો માટે બરાબર ફોર પોઈન્ટ ટુ મિલિયન બેતાલીસ લાખ શિક્ષકો માટે આ નિષ્ઠા તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ફોર્ટી ટુ લેક્સ બેતાલીસ લાખ શિક્ષકો માટે આ તાલીમ કાર્યક્રમ શરૂ થયો છે આ તાલીમ અન્વય શું કામ કરવાનું હોય છે બરાબર તો આ તાલીમ અન્વય આપણે રસપ્રદ શિક્ષણ બને ઇન્ટરેસ્ટિંગ ટીચિંગ બરાબર છે ટીચિંગ છે આપણું ઇન્ટરેસ્ટિંગ બને બાળકોને શાળાએ આવવું ગમે ભણવું ગમે આપણી શાળા છે એ શ્રેષ્ઠ શાળા બને બરાબર બાળકોનો સર્વાંગી વિકાસ થાય ગોખણિયું શિક્ષણ દૂર થાય આ બધી બાબતની ટ્રેનિંગ નિષ્ઠા ટ્રેનિંગ અન્વયે આપવામાં આવે છે એટલે નિષ્ઠા તાલીમ મહત્વની છે આ તાલીમની શરૂઆત ક્યારે કરવામાં આવી આ તાલીમનું ઓપનિંગ ક્યારે કરવામાં આવ્યું નિષ્ઠા ટ્રેનિંગનું ઓપનિંગ ક્યારે કરવામાં આવ્યું હા ઓલ સબ્જેક્ટ કન્સર્ટ બધા સબ્જેક્ટનો સમવાય કરીને શિક્ષણ આપવાનું બરાબર બાળકોને એક સબ્જેક્ટ સાથે બીજા સબ્જેક્ટને કન્સર્ટમાં લેવાનો અને સમવાય શિક્ષણ આપવાનું બરાબર છે સમવાય શિક્ષણનું મહત્વ છે અને બાળકોને માત્ર ચોપડીનું જ નહીં ચોપડી બારનું ભણાવવાનું બરાબર આપણે કાયમ હા બગડે એકળે એકવીસને બદલે બે દસ એક ભણાવો અમારે ટીપીઓ હતા અમારા વઢવાણના ગઢવી સાહેબ અને એ કાયમ કહેતા કે ભણતર નવું ભણાવો તો આ નિષ્ઠા કાર્યક્રમ એના માટેનો છે ભણતર નવ ભણાવો નવું ભણાવો બરાબર કાંઈક અલગ રીતે ભણાવો ભણતર નવું ભણાવો ભાઈ ભણતર નવું ભણાવો બરાબર અત્યારે અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં ટીપીઓ છે ગઢવી સાહેબ ગિરીશ ગઢવી અને એ કાયમ કહેતા ભણતર નવું ભણાવો ભાઈ ભણતર નવું ભણાવો બગડે એકડે એકવીસને બદલે બે દસ એક ગણાવો બે દસ એક ગણાવો એટલે કે કંઈક અલગ રીતે બાળકોને શીખવાડો બાળકોને મજા આવે એ રીતે શીખવાડો બરાબર પ્રકૃતિના સાનિધ્યમાં બાળકોને ભણવા લઈ જાઓ બાળકોને રસપ્રદ શિક્ષણ તમે શીખવાડો અલગ અલગ વિષયને એકબીજા સાથે કોન્કરેન્ટ કરી અને સમવાઈ શિક્ષણ આપો બરાબર છે હા આપણે લઈ લઈશું બરાબર સ્કૂલ ગ્રાન્ટ ચલો હવે આગળ હા સ્કૂલ ગ્રાન્ટની પણ માહિતી તમામ શિક્ષકને આપવાની છે આ તાલીમ શરૂઆત ક્યારે કરવામાં આવી તો તાલીમની શરૂઆત થઈ એકવીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસ એકવીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ આ ટ્રેનિંગની શરૂઆત ન્યૂ દિલ્હી ખાતે મિત્રો આપણા એનસીઆરટી બરાબર આર ના બરાબર એનસીઆરટીના ડાયરેક્ટર કોણ છે એન ના ડાયરેક્ટર આપણા કાલ આપણે વાત કરી હતી ઋષિકેશ સેનાપતિ અને આપણા એમએચઆરડી મિનિસ્ટર રમેશચંદ્ર પોકરિયાલ એમના હસ્તે આ તાલીમ શરૂ કરવામાં આવી એકવીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના ટ્રેનિંગ શરૂ થઈ ટ્વેન્ટી ફર્સ્ટ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન બરાબર આનું ઓપનિંગ કરવામાં આવ્યું નિષ્ઠા ટ્રેનિંગનું ક્યાં ઓપનિંગ થયું હા હાલ સાયલામાં છે અમારા સાહેબ બરાબર ગિરીશ ગઢવી સાહેબ તો એ કાયમ આ ગીત ગાતા અને મને ખરેખર આ ગીત ગમતું કે કાંઈક નવું કરવાનું છે એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાનું છે ચીલા ચાલુ તમામ શિક્ષકો કરે જ છે જાય જ છે ભણાવે જ છે પણ તમે બાળકો માટે કાંઈક એવું નવું કરો કે બાળકોને એવું લાગે કે ના મારા સાહેબ કંઈક નવું લાયા મારા સાહેબ મારા માટે કંઈક નવું લાયા આ તાલીમ કાર્યક્રમની વિશેષતા શું છે આ તાલીમ કાર્યક્રમની વિશેષતા શું છે તો આ વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ છે આ વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ છે વિશ્વનો સૌથી મોટો ટ્રેનિંગ પ્રોગ્રામ છે વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ ગણાશે આ નિષ્ઠા છે વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ કાર્યક્રમ છે જો આ નિષ્ઠાના સંદર્ભમાં એક ક્વેશ્ચન સો ટકા આવશે એક ક્વેશ્ચન સો ટકા નિષ્ઠાનો પૂછાશે પૂછાશે ને પૂછાશે જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે નિષ્ઠા ટ્રેનિંગ બરાબર આના સંદર્ભમાં એક ક્વેશ્ચન આપણને સો ટકા પૂછશે બરાબર તો નિષ્ઠા ટ્રેનિંગને આપણે ખાસ ધ્યાનમાં લેવાની છે આના સંદર્ભે એક ક્વેશ્ચન આવશે જ બરાબર છે તો વેરી ગુડ ચલો હરપાલસિંહ આવી ગયા છો સરસ આ તાલીમનું આયોજન કઈ સંસ્થાએ કર્યું એમએચઆરડીએ કર્યું કયા ધોરણના શિક્ષકો એકથી આઠ માટે કર્યું કેટલા શિક્ષકો માટે ફોર પોઈન્ટ ટુ મિલિયન એટલે બેતાલીસ લાખ તાલીમ અન્વયે શું કામ કરવાનું હોય છે તો કે ભાઈ અહીંયા આપણે તાલીમ અન્વયે વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટિંગ ટીચિંગ રસપ્રદ શિક્ષણ સમવાય શિક્ષણ બરાબર વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય એવું શિક્ષણ બરાબર છે કાંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે બાળકોને આપવાનું છે અને એકવીસ ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ આ તાલીમ કાર્યક્રમની શરૂઆત રમેશચંદ્ર પોખરિયાલ અને ઋષિકેશ સેનાપતિ દ્વારા કરવામાં આવી અને વિશ્વનો સૌથી મોટો આ શિક્ષક તાલીમ કાર્યક્રમ છે આ કાર્યક્રમની અંદર આ તાલીમમાં તજજ્ઞ કોણ રહેશે બરાબર વુ આર ધ સ્કોલર્સ ઓફ ધીસ ટ્રેનિંગ આ ટ્રેનિંગની અંદર સ્કોલર તરીકે તજજ્ઞ તરીકે કોણ ભૂમિકા ભજવશે તો આ તાલીમની અંદર તજજ્ઞ તરીકે આપણે ત્યાં એન ઇપીએ ન્યુપા ત્યાર પછી એનસી બરાબર ત્યાર પછી આપણી જે શિક્ષણની સંસ્થા છે જીસી ઈઆરટી બીઆરસી સીઆરસી જે લેવલે જરૂર પડે એ લેવલે તજજ્ઞો તૈયાર કરવામાં આવશે અને એ લોકો આની ટ્રેનિંગ આપશે બરાબર એટલે ટ્રેનિંગ પ્રોવાઈડર તરીકે લોકો કામ કરશે નિષ્ઠાનું ફૂલ ફોર્મ શું છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાવા જેવો પ્રશ્ન છે નિષ્ઠાનું પૂરું નામ આપણે કાલે જોયું તું આજે જોવાનું છે તમારે મને કમેન્ટ કરવાનું છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ નિષ્ઠા નિષ્ઠાનું પૂરું નામ શું છે તમારે કમેન્ટ કરવાનું છે નિષ્ઠાનું પૂરું નામ શું છે વેરી ગુડ ચલો કોઈ મિત્રને નિષ્ઠાનું પૂરું નામ ખબર હોય તો કમેન્ટ કરો નહીતર પછી હું લખી નાખું છું બરાબર એક મિનિટ આપણે વેઇટ કરી છે તો નિષ્ઠા કાર્યક્રમ ખૂબ જ મહત્વનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે અને એક્ઝામની દ્રષ્ટિએ આ નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ ટીચર્સ ઓલિયસ્ટિક એડવાન્સમેન્ટ વેરી ગુડ બરાબર તો આનું પૂરું નામ છે નેશનલ ઇનિશિયેટિવ નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ ફોર स्कूल हेड्स टीचर्स स्कूल हेड्स टीचर्स हाँ स्कूल हेड्स टीचर्स वॉलिस्टिक एडवांसमेंट वॉलिस्टिक एडवांसमेंट सरस चलो एक बे मित्रों जवाब साचो है बराबर अल्पेश भाई ना जवाब साचो है થોડી ભૂલ છે પ્રકાશભાઈમાં મહેશભાઈમાં થોડી ભૂલ છે પ્રવીણસિંહ પ્રવિણસિંહનો જવાબ થોડો સ્પેલિંગમાં ભૂલ છે પણ વાંધો નહીં બરાબર ઉતાવળમાં ભૂલ થઈ હોય પણ પ્રોગ્રામનું નામ આ છે બરાબર હા દિનેશભાઈ સોલંકી બરાબર નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર ઓલિએસ્ટિક એડવાન્સમેન્ટ વેરી ગુડ તો આ આપણો પ્રોગ્રામ છે બરાબર હા હા દિલેશભાઈ તમારી કોમેન્ટ મળે છે હો આવી ગઈ છે કોમેન્ટ તમારી તો આપણો જે નિષ્ઠા પોગ્રામ છે બરાબર આ પ્રોગ્રામ અનુ વિશ્વનો સૌથી મોટો શિક્ષક તાલીમ પોગ્રામ છે અને આ પ્રોગ્રામ દ્વારા આપણે શાળાનું જે શિક્ષણ છે શાળાનું જે વાતાવરણ છે બરાબર એ બાળકોને શાળાએ આવવું ગમે રહેવું ગમે ભણવું ગમે એવું વાતાવરણ ક્રિએટ કરવાનું છે બરાબર છે તો આ નિષ્ઠાનું આપણું ફૂલ ફોર્મ છે યાદ રાખજો નેશનલ ફોર સ્કૂલ એડ્સ ટીચર્સ એડવાન્સમેન્ટ બરાબર એટલે એટલે કેવું ઇઝ ધ ઓફ શું ચલો વાંધો નહી તમે કમેન્ટ કરજો મને હવે આપણે ત્યાર પછીનો ટોપિક લેવો છે એસ બરાબર આપણે ત્યાં અત્યારે એસ એ એસ આ ચર્ચામાં છે ટોપિક એસ એસ બરાબર છે સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેર આપણે ત્યાં શાળાનું કામ હા પવિત્ર હોલિસ્ટિક એટલે કેવું પવિત્ર બરાબર હા અવાજ અને એક્ટિંગ અલગ અલગ આવે છે એમ થાય છે હા પ્રામાણિક પવિત્ર ધાર્મિક વેરી ગુડ ચલો હા એવા સંદર્ભમાં છે બરાબર છે હા વેરી ગુડ ચલો હવે આપણે વાત કરવી છે સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેરની આપણે ત્યાં એસએસ પ્રોફાઇલ બનાવી અને એમાં તમામના ડેટા નાખા બરાબર તો સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેર શું છે અને એ કઈ રીતે કામ કરે છે વેરી ગુડ ચલો ભાર્ગવભાઈ નિષ્ઠાના કી રિસોર્સ પર્સન તરીકે ભાવનગર જિલ્લામાં છે બરાબર કેઆરપી છે ચલો હવે સોફ્ટવેર શા માટે બનાવવામાં આવ્યું પહેલાં તો આ બરાબર આ આપણું જે સોફ્ટવેર છે બહુ મહત્ત્વનું સોફ્ટવેર છે શા માટે બનાવવામાં આવ્યું આ સોફ્ટવેર એસએસ સોફ્ટવેર છે એ અત્યારે પ્રાઇમરીમાંય છે કે સેકન્ડરીમાંય છે કયા ધોરણ સુધી લાગુ પડેલું છે એસએસ સોફ્ટવેર કયા ધોરણ સુધી લાગુ પાડેલું છે આપણે શરૂઆતમાં વન ટુ એઈટ માટે આ સોફ્ટવેર બનાવ્યું એકથી આઠ માટે હવે તો કે ભાઈ નવથી બારની શાળાઓએ પણ એસએસ સોફ્ટવેર અપનાવી લીધું છે સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેર મિત્રો ખૂબ જ મહત્ત્વનું છે અને આ એસએસની અંદર આપણે તમામ ટીચરની પ્રોફાઇલ શું બનાવ્યું છે તમામ ટીચરની તમામ ટીચરની આની અંદર પ્રોફાઇલ બનાવી છે કઈ વેબસાઇટ બનાવવામાં આવી છે એસએ એસ માટે એસએ એસ માટે કઈ વેબસાઇટ બનાવવામાં આવી છે કે જેની અંદર જઈને આપણે ડેટા નાખવાના હોય છે બરાબર લોગ કરી અને આપણે એની અંદર ડેટા એડ કરવાના હોય છે તો એના માટે કઈ વેબસાઈટ બનાવવામાં આવી છે તમારે મને કોમેન્ટ કરવાની છે હા અત્યારે પ્રાઇમરીમાં જ છે પણ હવે નવ થી બાર ની અંદર ટૂંક સમયમાં અમલ થઈ જશે બરાબર બની ગયું છે આપણે નવ થી બાર માટેનું આયોજન એટલે ટૂંક સમયમાં તમને નવ થી બારમાં અમે આપી દઈશું અમારી ઓફિસ જ આપશે બરાબર નવ થી બાર ની અંદર એસએસ નો અમલ કરાવવાનો છે અમારી આઈટી બ્રાન્ચ દ્વારા અલ્પેશભાઈ પટેલ અમારે કરાવશે હા ફોર ઇમ્પ્રુવિંગ ધ એડમિનિસ્ટ્રેશન એડમિનિસ્ટ્રેશન ઇમ્પ્રૂવ થાય બીજું શું થશે તો કે ભાઈ આપણે એક ને એક ડેટા વારંવાર મંગાવતા જનરલી શું થતું એક ને એક ડેટા વારંવાર મંગાવવામાં આવતા હા એસ એસ ગુજરાત પછી શું વેબસાઇટ શું છે તો કે ભાઈ ડબલ્યુ 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 ડોટ એસ એસ ગુજરાત ડોટ ઇન બરાબર છે આ વેબસાઇટ છે ઓઆરજી છે હા એસએસ ગુજરાત ડોટ ઓઆરજી છે કે ઇન છે આ જો મને લાગે છે ઓઆરજી જશે ઓર્ગેનાઇઝેશન હા ઓઆરજી એસ ગુજરાત ઓરજી વેરી ગુડ ચલો ઓરજી ફાઇનલ એસએસ ગુજરાત ડોટ ઓ એકવાર મેં આના ઉપર ડેટા નાખેલા છે તો હવે આની અંદર નવથી બાર પણ ચાલુ થવાનું છે બરાબર અત્યારે આપણે એક થી આઠના ડેટા નાખ્યા છે શું ઉપયોગ છે તો કે ભાઈ આપણે એક ને એક માહિતી વારંવાર મંગાવતા એક ને એક માહિતી વારંવાર મંગાવીએ બરાબર એકને એક માહિતી સીઆરસી મંગાવે વરી એને માહિતી ટીપીઓ સાહેબ મંગાવે બરાબર વરી એને માહિતી કોઈવાર જિલ્લામાંથી મંગાવવામાં આવે એને માહિતી મામલતદાર કચેરીથી મંગાવવામાં આવે એકને એક માહિતી શાળા પાસેથી વારંવાર મંગાવવામાં આવતી હતી બરાબર તો આ માહિતી વારંવાર ના મંગાવવામાં આવે એકવાર ચેક કરી લો ઓઆરજી છે કે ઇન છે બરાબર ફાઇનલ ચેક કરીને મને કહો ડોટ ઓઆરજી છે કે ડોટ ઇન છે આ એકવાર ચેક કર લો બરાબર ડોટ ઓ છે કે ડોટ ઇન છે કારણ કે આવા પ્રશ્નો પૂછાય ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જાય ખાલી જોઈ લેજો એક જોઈને મને કમેન્ટ કરો કેવા પ્રકારની કામગીરી ઓનલાઈન થશે એસએ એસ થી કઈ કામગીરી ઓનલાઈન શરૂ થશે હા ઓલ ટીચર ડેટા સ્ટોર કરેલા છે આપણે આમાં બરાબર એકને એક માહિતી મંગાવવામાં આવે તમામ શિક્ષકોના તમામ ડેટા બરાબર તમામ શિક્ષકોની માહિતી આની અંદર આપણે સ્ટોર કરી છે અને તમામ પ્રકારની માહિતી બરાબર એમના પગારથી માંડી માંડી એમની એમની રજાથી અને જે ક્વોલિફિકેશન છે બધી માહિતી અંદર આપણે સ્ટોર કરી છે કેવા પ્રકારની કામગીરી આનાથી ઓનલાઈન થશે ઇન ફાઈનલ છે શીતલબેન વેરી ગુડ ચલો તો અહીંયા ઇન જ છે ભાઈ બરાબર ફાઇનલ અજી એકવાર ચેક કર લો કોઈ ઇન ચેક ઓરજી છે બરાબર હવે કેવા પ્રકારની કામગીરી ઓનલાઈન થશે તો કે મોટા ભાગની શાળાની તમામ વહીવટી કામગીરી બરાબર માસિક પત્રક છે પગાર પત્રક છે પગાર પત્રક છે એટલે કે રેગ્યુલરલી દર વખતે જે કરવાની માહિતી હોય એ તમામ માહિતી આ સોફ્ટવેર દ્વારા આપણે કયા ધોરણ સુધી લાગુ પડશે તો એક થી આઠ સુધી અત્યારે લાગુ પડી ગયું છે અને હવે નવ થી બાર માં લાગુ પડશે એટલે કે તમામ ધોરણોને આને અમલ કરવાનો રહેશે ઇન ફાઈનલ છે ઇન વેરી ગુડ ચલો તો આપણે ઇન જ રાખશું ડબલ્યુ 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 ડોટ ઇન ફાઇનલ ઓઆરજી છે હવે એક ઓઆરજી કે છે મિત્તલબેન દક્ષાબેન ઇન કે છે ઇન ફાઇનલ છે ઇન ઇન જ રાખો ભાઈ બરાબર પ્રકાશભાઈ પટેલે કીધું ઇન બરાબર કોઈ જોઈ લો એકવાર એ ધીમે ધીમે ઓફલાઈનમાં નહીં મંગાવે બરાબર અત્યારે બધું ઓનલાઈન મંગાવે ઓનલાઈન કરો તો છતાંય ઓફલાઈન મંગાવે છે પણ ધીમે ધીમે એ બંધ થઈ જશે બરાબર ઓફલાઈન મંગાવવાનું સરકાર ધીમે ધીમે પેપરલેસ વહીવટ કરવા માંગે છે પેપરલેસ પછી એક શબ્દ આવી ગયો આપણે પહેલાં કહેતા હતા પેપરલેસ સરકાર કેવો વહીવટ કરવા માંગે છે તો કે ભાઈ સરકાર પેપરલેસ વહીવટ કરવા માંગે છે હવે પેપરલેસ પછી હવે સરકાર કેવો વહીવટ કરવા માંગે છે પેપરલેસમાં તો પેપર જ આપવા પડતા પણ પેપરલેસ પછી સરકાર આગળ વધી ભ્રષ્ટાચાર ન થાય એના માટે કેવો વહીવટ કરવા માંગે છે ભ્રષ્ટાચાર ન થાય માટે પેપરલેસ પછી વહીવટ ક્યાં વહીધો આગળ પેપરલેસ પછી વહીવટમાં એક નવો શબ્દ આવ્યો કયો શબ્દ આવ્યો પેપરલેસ પછી વહીવટમાં એક નવો શબ્દ આવ્યો કયો શબ્દ આવ્યો જો ઇન છે ને એ ઇન્ડિયા દર્શાવે ઇન શું દર્શાવે ડોટ ઇન ઇન્ડિયા દર્શાવે અને ડોટ ઓઆરજી હોય ને તો કોઈ ઓર્ગેનાઇઝેશન હોય ઓઆરજી એટલે શું તો કોઈ સંગઠન હોય ને તો જ ઓઆરજી આવે બરાબર હવે આ કોઈ સંગઠન નથી સંગઠન એટલે જાજી બધી સંસ્થાઓ ભેગી હોય ને તો જ ઓઆરજી આવે બરાબર આપણી ઈસરો છે તો ઈસરોની અંદર ઓઆરજી આવશે ઈસરો એક ઓર્ગેનાઇઝેશન છે ડીઆરડીઓ છે તો ઓઆરજી આવશે જ્યારે ભારતની અંદર કોઈ પણ વેબસાઇટ હોય તો પાછળ નોર્મલી ઇન લાગતું હોય છે અને ઓઆરજી ક્યારે લાગે કોઈ જાજી સંસ્થાઓનું સંગઠન હોય ને ત્યારે લાગે પેપરલેસ આવ્યું 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 કેશલેસ કેશલેસ પણ હજી સિવાય એક ભ્રષ્ટાચાર નાબૂદ નથી થતો બરાબર કેશલેસ થી થોડો ઘણો થયો પણ કેશલેસ પછી કયો શબ્દ આવ્યો પેપરલેસ કેશલેસ હજી એક શબ્દ આવ્યો પછી કયો શબ્દ છે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે હા માર્ક્સ રિઝલ્ટ બરાબર છે વેરી ગુડ એસએસ ગુજરાત ડોટ ઇન ફાઇનલ બરાબર રમેશભાઈ આપણે ફાઇનલ કરી દીધું ઇન હવે ઓઆરજી છે એ સંગઠન માટે વપરાય છે ઇન છે એ ભારતની અંદર કોઈ વેબસાઇટ હોય તો એના માટે વપરાય છે પેપરલેસ શબ્દ કેશલેસ શબ્દ હવે ભ્રષ્ટાચાર ન થાય એના માટે એક શબ્દ આવ્યો છે ફેસલેસ કયો શબ્દ અત્યારે આવ્યો છે ફેસલેસ વહીવટ કેવો બનાવવો છે ફેસલેસ બનાવવો છે ફેસલેસ ફેસલેસ એટલે કેવો તો કે ભાઈ વ્યક્તિ કોઈ પણ મંજૂરી લેવી હોય તો તમારે તમારો ચહેરો નથી બતાવવાનો કોની અરજી છે બરાબર ફેસલેસ વહીવટ તમારે ઓનલાઈન અરજી કરવાની ને ઓનલાઈન જ મંજૂર થઈ જાય તમારે કોઈ અધિકારીને મળવા જ નથી જવાનું અધિકારીને મળવા જાઓ તો અધિકારી પૈસાની માગણી કરે ને તમારી પાસે એટલે વહીવટ હવે કેવો થતો જાય છે ફેસલેસ કેવો થતો જાય છે બરાબર પેલા પેપરલેસ પછી અને હવે કયો જમાનો છે તો હવે જમાનો છે એડમિનિસ્ટ્રેશન થતું જાય છે ચલો તો હવે આગળ વધીએ આ સમજાઈ તમને તમામને ગુણોત્સવ બરાબર આપણો મહત્વનો કાર્યક્રમ આ વખતે આપણે ગુણોત્સવ બે હજાર ઓગણીસમાં માં ગયા વર્ષે કયો ગુણોત્સવ શરૂ કર્યો હતો તો કે ભાઈ ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો કયો શરૂ કર્યો તો બરાબર છે ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો હવે આપણે ક્યારે શરૂઆત થઈ ગુણોત્સવની સૌ પ્રથમ ગુણોત્સવ ક્યારે થયો તમારે મને કોમેન્ટ કરવાનું છે ફર્સ્ટ ગુણોત્સવ બરાબર આપણે ક્યારે કર્યો કોણ હતા મુખ્યમંત્રી કે આપણે પહેલી વાર ગુણોત્સવ કર્યો કયા મુખ્યમંત્રીના સમયમાં પ્રથમવાર ગુણોત્સવનું આયોજન કરવામાં આવ્યું તો કે ભાઈ પ્રથમવાર ગુણોત્સવ કરવામાં આવ્યો નરેન્દ્રભાઈ મોદીના સમયમાં બરાબર નરેન્દ્રભાઈ મોદી આપણા જ્યારે મરદ મુખ્યમંત્રી હતા અને એમના સમયમાં વર્ષ બે હજાર નવમાં પહેલીવાર ગુણોત્સવ કરવામાં આવ્યો અને પહેલી વાર કયા ધોરણના વિદ્યાર્થીઓને લાગુ પડ્યો હતો પહેલીવાર ગુણોત્સવ બે હજાર નવમાં કર્યો ગુજરાત રાજ્યના મરદ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં અને કયા ધોરણના વિદ્યાર્થીઓને એ વખતે આ ગુણોત્સવ લાગુ પડેલો બે હજાર નવનો ગુણોત્સવ બરાબર ટુ પોઈન્ટ ઝીરો આપણે કહેરો બે હજાર ઓગણીસમાં ટુ પોઈન્ટ ઝીરો ગુણોત્સવ બરાબર એનું ઓપનિંગ જ જ્યારે અમને ઓર્ડર આપ્યા ત્યારે કર્યું ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો તો અહીંયા નરેન્દ્રભાઈ મોદીના સમયમાં બે હજાર નવમાં કયા ધોરણના વિદ્યાર્થીઓને લાગુ પડશે ગુણોત્સવ બરાબર તો એ વખતે બે હજાર નવ ની અંદર ત્રણ થી સાતને લાગુ પડેલો અને હવે તો કે હવે બે થી આઠ ને લાગુ પડે છે અત્યારે કયા ધોરણના વિદ્યાર્થીને લાગુ પડે છે બે થી આઠ ને બરાબર અને પહેલીવાર તો કે ત્રણ થી સાતને બરાબર એ વખતે સાત સુધી ધોરણ પ્રાઇમરીમાં હતા ત્રણ થી સાત પહેલીવાર વાર ગુણોત્સવ આવ્યો એટલે લોકોએ બહુ ગંભીરતા શિક્ષકોએ લીધેલી ઘણા વેકેશનમાં ઘરે નહોતા ગયા બરાબર અને ગુણોત્સવનું કામ કરેલું હા દિવાળીના વેકેશનમાં ગુણોત્સવની કામગીરી ચાલુ રાખી હતી પહેલી વાર જયારે બે હજાર નવમાં ગુણોત્સવ થયો ત્યારે હા પહેલી વાર કેટલા હતા તો ત્રણ થી સાત ધોરણ હતા અત્યારે કેટલા ધોરણનો ગુણોત્સવ થાય છે તો બે થી આઠ નો ગુણોત્સવ થાય છે બરાબર પહેલી વાર ત્રણ થી સાત હતા અત્યારે બે થી આઠ છે મૂલ્યાંકન કેટલા પ્રકારના હોય છે અંદર મૂલ્યાંકન મૂલ્યાંકન થશે એક હશે આંતરિક આંતરિક મૂલ્યાંકન અને બીજું હશે બાહ્ય મૂલ્યાંકન આવો પ્રશ્ન આવે કે કયા ગુણોત્સવની અંદર સો ટકા બાહ્ય મૂલ્યાંકન થયું નીચેના માંથી કયા ગુણોત્સવમાં સો ટકા બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું સો ટકા બાહ્ય મૂલ્યાંકન કયા ગુણોત્સવની અંદર કરવામાં આવ્યું તમારે મને કોમેન્ટ કરવાની નીચેનામાંથી કયા ગુણોત્સવમાં સો ટકા બાહ્ય મૂલ્યાંકન દ્વારા ગુણોત્સવ સંપન્ન થયો કમેન્ટ કરો છેલ્લો ગુણોત્સવ ક્યારે થયો ગુણનો ઉત્સવ છેલ્લો આપણે બે હજાર ઓગણીસ બરાબર ગુણોત્સવ ટુ પોઈન્ટ ઝીરો બે ટાઈપના મૂલ્યાંકન આંતરિક અને બાહ્ય બરાબર છે હા આંતરિક મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન બરાબર બે ટાઈપના મૂલ્યાંકન થશે ગુણભાર છે સો માંથી કઈ રીતે હશે ગુણભાર સો માંથી કેવી રીતે હશે વેરી ગુડ સો ટકા બાહ્ય મૂલ્યાંકન કયા ગુણોત્સવમાં થયું બે હાજર ઓગણીસની અંદર કેટલામાં નંબરનો ગુણોત્સવ હતો બે હાજર ઓગણીસમાં કયા નંબરનો ગુણોત્સવ બે હજાર ઓગણીસ માં યોજાણો ગુણભાર સો માંથી કેટલો હશે બે હાજર ઓગણીસ માં કયા નંબરનો ગુણોત્સવ યોજાણો અને ગુણભાર કેટલો હશે તો ગુણભાર માં આપણે એવી રીતનું નક્કી કર્યું છે બરાબર કે ભાઈ સિત્તેર ટકા શૈક્ષણિક મૂલ્યાંકન અને વીસ ટકા સોરી ત્રીસ ટકા ભૌતિક સુવિધાઓ સિત્તેર ટકા આપણે શૈક્ષણિક અને ત્રીસ ટકા ભૌતિક સુવિધાઓ બરાબર આ રીતે આપણે હા બે હજાર બારમાં અને પંદરમાં કેન્સલ થયા હતા બરાબર આઠમો ગુણોત્સવ આપણો યોજાણો બે વાર રદ થયા બે હજાર નવથી શરૂ થયો બે હજાર બારમાં રદ થયો ઇલેક્શનના હિસાબે અને બે હજાર પંદરમાં રદ થયો ગુણોત્સવ કેટલી વાર રદ થયા તો બાર અને પંદર બે વાર રદ થયા બરાબર છે આ ત્રીસ ટકા ઇતર પ્રવૃત્તિઓ અને ભૌતિક સુવિધાઓ ભૌતિક સુવિધાઓ પ્રાર્થના બરાબર આપણી નોટબુક સ્વચ્છતા સફાઈ આ બધી બાબતો ને જોઈ અને ત્રીસ ટકા સિત્તેર ટકા શૈક્ષણિક બરાબર તમારે જે માર્ક્સ આવે છે બાળકોના બરાબર એ સિત્તેર ટકા શૈક્ષણિક મેં આઠે આઠ ગુણોત્સવ એક આચાર્ય તરીકે કર્યા છે એક શાળાના હેડ ટીચર તરીકે મેં આઠે આઠ ગુણોત્સવ કર્યા છે એટલે કે બે હજાર નવથી બે હજાર અને ઓગણીસ સુધી શાળાના આચાર્ય તરીકે ગુણોત્સવો બધા કરેલા છે બે હજાર નવથી બે હજાર ઓગણીસ સુધી બરાબર પછી ઓગણીસની અંદર અહીંયા ક્લાસ ટુની નોકરી જીઇ એસ તરીકે આવ્યો એટલે બહુ બધા ગુણોત્સવનો અનુભવ હું ધરાવું છું કયો ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર મળે છે કયા ગ્રેડ મેળવનાર શાળાને પુરસ્કાર આપવામાં આવે છે ગુણોત્સવની અંતર્ગત અને કેટલો પુરસ્કાર આપવામાં આવે છે તો જે શાળાને એ ગ્રેડ અથવા એ પ્લસ ગ્રેડ મળે છે એ શાળાઓને કેટલા રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે એ ગ્રેડ અથવા એ પ્લસ ગ્રેડ શાળાને કેટલો પુરસ્કાર આપવામાં આવે છે દસ હજાર રૂપિયા તો એ પણ મળેલો છે મને દસ હજાર રૂપિયાનો નકદ પુરસ્કાર આપણને મળેલો છે સરકાર તરફથી બરાબર આ ગ્રેડ મેળવવા બદલ આ દસ હજાર રૂપિયા આપણને સરકાર દ્વારા આપવામાં આવે છે તો એ ગ્રેડ અથવા એ પ્લસ ગ્રેડ મેળવનાર શાળાને દસ હજાર રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવે છે એ અને એ પ્લસ મેળવનાર શાળાઓને દસ હજાર રૂપિયાનો પુરસ્કાર ગુણોત્સવના હેતુઓ શું છે ગુણોત્સવનો મેઇન હેતુ છે શૈક્ષણિક ગુણવત્તા સુધારવી શૈક્ષણિક ગુણવત્તા સુધારવી પહેલી વાર ગુણોત્સવની અંદર શૈક્ષણિક ગુણવત્તા સુધારણા સાથે તો કે શાળા અપડેટ થઈ જાય ભૌતિક સુવિધાઓ પણ અપડેટ થઈ જાય શાળામાં કઈ વસ્તુ બંધ હોય ઘડિયાળો બંધ હોય શાળાની અંદર આરો સિસ્ટમ બંધ હોય શાળાની અંદર કોઈ ગેટ છે શાળાનો ખરાબ થઈ ગયો હોય શાળાના કોઈ રૂમની અંદર પંખા બંધ હોય તો આ બધુંય રિપેરિંગ થઈ જાય જ્યારે ગુણોત્સવ આવે ત્યારે ગુણોત્સવ અને પ્રવેશોત્સવની પ્રાર્થના કઈ છે આપણા શિક્ષણ વિભાગની ફેવરેટ પ્રાર્થના છે આ બરાબર મનુષ્ય તું બળા મહાન હે બરાબર એટલે કે આપણી આ પ્રાર્થના છે મનુષ્ય તું બળા મહાન હે પણ આ કોરોનાની મહામારીમાં મનુષ્ય છે એ વામન થઈ ગયો છે કુદરતની સામે બરાબર મહાન મનુષ્ય કેવો થઈ ગયો છે અત્યારે મનુષ્યને પ્રશ્ન પૂછે તું કોણ છું બરાબર તો કે જે મંગળ ઉપર પ્લોટ પાડવાની વાત કરતો તો એ મામાના ઘરે નથી જઈ શકતો એવો મનુષ્ય થઈ ગયો છે જે ચાંદ ઉપર જવાની વાત કરતો તો એ ચોકમાં નથી જઈ શકતો આવી હાલત મનુષ્યની થઈ ગઈ છે બરાબર ધરતી કિ શાન તું ભારત કી સંતાન તેરી મુ તું ફન હે મનુષ્ય તું બળા મહાન હે બરાબર પણ કુદરત સામે બધા છે બરાબર કુદરત મિત્રો જ્યારે એનું રૌદ્ર સ્વરૂપ દાખવે છે ત્યારે મનુષ્ય રાખ થઈ જાય છે બરાબર અત્યારે અમેરિકા કે જે વિશ્વની અંદર એક મહાસત્તા બરાબર તમામ દેશો જેનાથી બીતા તમામ દેશોને જેનો હંમેશા ડર રહેતો કે ભારતને કહી દે કે તમારે ઈરાન પાસેથી પેટ્રોલ નહીં લેવાનું ઈરાનને કહી દે તમારે પેટ્રોલ નહીં વેચવાનું એટલે કે જેનો પાવર ચાલતો વિશ્વ ઉપર અમેરિકા અને બ્રિટન કે જેણે વિશ્વના પચાસથી વધારે દેશો પર રાજ કર્યું એવું બ્રિટન બરાબર અને અમેરિકા કે જે વિશ્વની અંદર મહાસત્તા બીજા વિશ્વયુદ્ધ પછી ઉભરી આવી આ બંને દેશની હાલત અત્યારે ખબર આપશે બરાબર હા કચ્છ આવવું હોય તો એ વિઝા લેવા પડે અત્યારે એવી હાલત થઈ ગઈ છે બરાબર અમેરિકા કોઈને જવું નથી બરાબર એવી હાલત અત્યારે આ વૈશ્વિક મહામારી બરાબર નોવેલ કોરોના વાયરસ પેન્ડેમિક તરીકે જ્યારે આગળ વધ્યો છે ત્યારે હવે આગળ વધીએ એસએસએ સમગ્ર શિક્ષા અભિયાનની આપણે વાત કરીએ બરાબર આમ તો એસએસએથી આપણે બધા પરિચિત જ છીએ પણ કેવા પ્રકારના પ્રશ્નો એસએસએ અંતર્ગત પૂછાશે તો એ વસ્તુની આપણે થોડીક ચર્ચા કરી લઈ એસએસએ અંતર્ગત કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાશે તો એની થોડી ચર્ચા કરી લઈએ તો આપણી જે સંસ્થા છે સર્વ શિક્ષા અભિયાન એ હવે થઈ ગઈ છે સમગ્ર શિક્ષા અભિયાન અને સમગ્ર શિક્ષા અભિયાનનો શરૂઆત ક્યારે થઈ હતી તો કે ડીપીઈપી તરીકે ઓગણીસો ચોરાણું પંચાણુંમાં બરાબર ઓગણીસો ચોરાણું પંચાણુંમાં ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ તરીકે શરૂઆત થઈ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ આ સંસ્થા છે એ એસએસએ સર્વ શિક્ષા અભિયાન ક્યારે થયું એટલે કે એસએસએ છે એને ડીપીપીમાંથી સર્વ શિક્ષા અભિયાન ક્યારે બનાવવામાં આવ્યું હા ડીપીપી ઓગણીસો ચોરાણું પંચાણું ની અંદર ડીપીપી શરૂ થઈ બરાબર છે વેરી ગુડ સર્વ શિક્ષા અભિયાન બે હજાર એકમાં બે હજાર એકમાં આપણે એને એસ એસ એ સર્વ શિક્ષા અભિયાન કીધું બરાબર એ પહેલાં આપણે એને કહેતા ડીપીપી એટલે એસએસએનું જૂનું નામ શું છે ડીપીઈપી એસએસએ સમગ્ર શિક્ષા અભિયાન ક્યારે થયું તો પહેલી એપ્રિલ બે હજાર ઓગણીસથી બે હજાર ઓગણીસ થી થયું સમગ્ર શિક્ષા સ્કીમ નામ પાડવાના હતા પણ પછી અભિયાન ચાલુ રાખ્યું સમગ્ર શિક્ષા સ્કીમ એસ કરવાના હતા પણ પછી એસ ની જગ્યાએ એસ એ રાખ્યું સમગ્ર શિક્ષા અભિયાન રાખ્યું બરાબર હવે શું ફેરફાર થયો સમગ્ર શિક્ષા અભિયાન થયું હતું તો કે ભાઈ સમગ્ર શિક્ષા અભિયાન થયું એટલે એની અંદર આર એમ એસે અને ટીચર્સ એજ્યુકેશન આ ત્રણેયનો સમગ્ર શિક્ષા અભિયાનમાં વિલય થયો બરાબર સમગ્ર શિક્ષા અભિયાન જે છે આ આપણું જે એસએસએ હતું એનો વહીવટ કોના નામથી થતો એસએસએ છે એનો વહીવટ કઈ સંસ્થાના નામથી થતો એસએસએ નો વહીવટ કઈ સંસ્થાના નામથી થતો હા કાર્યક્ષેત્ર એનું વધી ગયું સીઆરસી એકથી બાર સુધીનું કામ સંભાળશે ડાયટને વધારાની જવાબદારી આપવામાં આવી આ ટીચર્સ એજ્યુકેશનની જવાબદારી ડાયટને આપવામાં આવી મોનિટરિંગ પર વધારે ભાર મૂકવામાં આવ્યો હવે આનો મુખ્ય હેતુ શું છે તો કે મુખ્ય હેતુ છે નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તા સુધારણા નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તા સુધારણા એનો મુખ્ય હેતુ છે નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તા સુધારણા હા હાઈસ્કૂલ ઉમેરાણી આરે મેસેન આર્યું એ છે બરાબર છે વિશાલભાઈ હવે શું કહે છે નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તા સુધારણા આનો મેઇન હેતુ છે એમાં નામાંકન નો હેતુ એમણે પૂરો કર્યો સ્થાયીકરણ એ મોસ્ટલી પૂરું કર્યું મેઇન બાકી શું છે ગુણવત્તા સુધારવાની બાકી છે શિક્ષણની એટલે હવે ગુણવત્તા સુધારણા ઉપર ફોકસ કરશે હશે છે વેરી ગુડ ચલો હવે આનો વહીવટ છે કોના નામે થતો તો વહીવટ પહેલા થતો ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ એના નામે વહીવટ ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ હવે કયા નામથી વહીવટ થશે હવે અમલવારી કયા નામથી થશે સમગ્ર શિક્ષા અભિયાન છે એનો કયા નામથી વહીવટ થશે આ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો કયા નામથી હવે અમલવારી થશે પ્રશ્નનો જવાબ ખાસ આપજો તો હવે ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ કહેવાતું પેલા ખાલી પ્રાઈમરી હતું ત્યારે ખાલી પ્રાઇમરી હતું ત્યારે કયા નામે વહીવટ કરતા ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ પણ હવે એની અંદર શું ગયું છે તો કે હવે એની અંદર આરયુએસએ એડ થયું અને ટીચર્સ એજ્યુકેશન એડ થયું તો આ ત્રણેયનો વહીવટ એડ થયો તો હવે આ ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ નું નામ બદલીને શું કર્યું હા ગુજરાત શિક્ષણ પરિષદ બરાબર ગુજરાત શાળા શિક્ષણ પરિષદ એવું તો હવે નામ કર્યું ગુજરાત કાઉન્સિલ કાઉન્સિલ ઓફ ઓફ ગુજરાત સ્કૂલ શું નામ કર્યું ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન આવું નામ કર્યું કારણ કે સેકન્ડરીનો વહીવટ કોણ કરતું તો સેકન્ડરીનો વહીવટ કરતું ગુજરાત કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બરાબર અહીંયા આપણે કેમ ગુજરાત પ્રારંભિક શિક્ષણ પરિષદ હતું એ રીતે આર એમ એન આર્યુએસન નો વહીવટ કોણ કરતું આમનું તો કે આનો વહીવટ કરતું ગુજરાત ગુજરાત કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન હવે આ ગુજરાત કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એ બંધ થઈ ગયું અને આય બંધ થઈ ગયું તો આ બે બંધ થયા નવું કયું ચાલુ કર્યું તો ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન હવે આ કાર્યરત રહેશે ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન આ યાદ રાખજો બરાબર ગુજરાત શાળા શિક્ષણ પરિષદ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ બરાબર તો એ હવે આનો વહીવટ કરશે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ પ્રારંભિક હતું એ કોનો વહીવટ કરતું તો કે ભાઈ પ્રાથમિકનો નો એક થી આઠ નો નવ થી બાર નો કોણ કરતું ગુજરાત કાઉન્સિલ ઓફ સેકન્ડરી એજ્યુકેશન નવ થી બાર આર એમ એસ એ ચલાવતા હવે બંને રદ થઈ ગયા તો હવે કયું ચાલુ રહેશે તો હવે ચાલુ રહેશે ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન આ યાદ રાખવાનું છે હવે આર એસ એટલે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન આરયુએસ એટલે રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન અને ટી એટલે ટીચર્સ એજ્યુકેશન આ ટીચર્સ એજ્યુકેશન આપી ટીચર્સ એજ્યુકેશનની જવાબદારી કોના માથે નાખવામાં આવી ટીચર્સ એજ્યુકેશનની જવાબદારી કોના માથે નાખવામાં આવી તમારે મને કોમેન્ટ કરવાનું છે ટીચર્સ એજ્યુકેશનની જવાબદારી છે એ જિલ્લા સ્તરે ડાયટ ઉપર નાખવામાં આવી ટીચર્સ એજ્યુકેશન એટલે તો કે શિક્ષકો બનાવવા માટેનું શિક્ષણ એટલે કે ડાયટને હવે બીએડ કોલેજો આપવામાં આવી અને હવે તો એમએડ કોલેજો પણ ડાયટ ખાતે ખોલવામાં આવશે એટલે બીએડ કોલેજ અને એમએડ કોલેજ જવાબદારી ડાયેટની આ સિવાય ડીએલએડ તો હતું જ પણ હવે ડીએલએડ કોઈ કરતા નથી એટલે ડીએલએડમાં બહુ એડમિશન થતા નથી તો એ જવાબદારી ડાયેટને માથે આવી ટીચર્સ એજ્યુકેશનની બરાબર તો આ રીતે આપણે ત્યાં આપણું સમગ્ર શિક્ષા અભિયાનની આપણે વાત કરી આગળ વધીએ નવી ગ્રાન્ટ કયા એડથી આપવામાં આવશે આ તમારે મને કોમેન્ટ કરવાનું છે એસએસએ શાળા ગ્રાન્ટ